હર હર મહાદેવ। આજની વાર્તા છે 12 જ્યોતિર્લિંગમાંનું પાંચમું જ્યોતિર્લિંગ એટલે વૈદ્યનાથ। વૈદ્યનાથ મહાદેવની વાત કરવી છે તો વૈદ્યનાથ નામ કેમ પડ્યું? તો કે દેવો અને દાનવો વચ્ચે જ્યારે અમૃત માટે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું હતું એના માટે યુદ્ધ થાય છે ત્યારે આ અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરી છે એ આ લિંગની પાછળ છુપાઈ જાય છે। જ્યારે દેવો વિજયી થાય છે ત્યારે અમૃત કુંભ આપે છે એટલા માટે આ લિંગનું નામ વૈદ્યનાથ પડ્યું હોય એમ પણ કહી શકાય છે। વેદકાળની વાત છે, એ સમયે મૃત્યુંડ ઋષિ અને તેની પત્ની મનસ્વીને ખૂબ મોટી ઉંમરે એક પુત્રની પ્રાપ્તિ થાય છે। એ બંને ઈચ્છતા હતા કે અમારે ઘરે એક સંતાન હોય તો અમે જે આ ભક્તિનું લોકોને સુસંસ્કૃત બનાવવાનું કામ કરીએ છીએ તો એ અમારું કામ આગળ વધારે, અને ભગવાન તેને મોટી ઉંમરે એક દીકરો આપે છે। એ દીકરાનું નામ પાડે છે માર્કંડેય, આપણે જેને માર્કંડેય મુનિ કહીએ છીએ તે। એ માર્કંડેય છે ધીમે 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 મોટો થાય છે અને માતા પિતા એને જોઈને ખૂબ ખુશ થાય છે। દીકરો પણ ભણવામાં હોશિયાર તેજસ્વી છે, લોકોને એને માતા પિતાની જેમ સમજાવી શકે છે। એક વખત એનો દીકરો છે આશ્રમમાં રમતો હોય છે ત્યારે તેની માં બેઠી બેઠી રડે છે, રડતી હોય છે કારણ કે તેની મનસ્વી અને મૃત્યુંડ ઋષિએ કંઈક ચર્ચા કરી અને ચર્ચાના અંતે એની માં રડે છે। એટલે માર્કંડેય તેની પાસે આવે છે અને કહે છે કે માં તું કેમ રડે છે? એની માં કે કાંઈ નહીં દીકરા, મને જૂની વાતો યાદ આવી ગઈ, એની થોડીક વાત રડાઈ એવી હતી એટલે રડવું આવી ગયું। તો કે નહીં માં, તું જૂની વાતો યાદ કરીને રડે એવી તું નથી, તું ઋષિ પત્ની છે, તું મને કહે શું કરવા રડે છે? દીકરો ખૂબ હટ કરે છે ત્યારે એમ કહે છે કે બધા વાતો કરે છે, તારા પિતા કેટલાય ઋષિઓને મળ્યા છે, કેટલાય જ્યોતિષીને મળ્યા છે અને બધાનું કેવું દીકરા એવું થાય છે કે તારું લાંબુ આયુષ્ય નથી, એટલા માટે મને ખૂબ રડવું આવે છે કે તું અમારી પહેલાં જતો રહીશ એવી ચિંતા થાય છે। તો માર્કંડેય કહે છે કે માં તો એના માટે મારે શું કરવું પડે? તું તો મને ભણાવતી ત્યારે કહેતી ભગવાન બધુંય આપે તો હું ભગવાન પાસે માગું તો મને લાંબુ આયુષ્ય ન આપે? એની માં કે જરૂર આપે, એના પિતાએ ત્યાં તો એ કીધું જરૂર આપે, તારે તપ કરવું જોઈએ, તપ કરીશ તો ભગવાન પ્રસન્ન થશે અને તને આયુષ્ય આપશે। એટલે માર્કંડેય છે એ જંગલની અંદર તપ કરવા લાગે છે, ખૂબ હોશિયાર માર્કંડેય છે, ભગવાનનું જપ નામ કરવા લાગે છે। ત્યારે એક વખત ત્યાં સપ્તર્ષિ સાત ઋષિ અને દેવી અરુંધતી ઋષિ પત્ની વશિષ્ઠની પત્ની અરુંધતી આ બધા ત્યાં આવે છે અને માર્કંડેયને કહે છે તું શું કરે છે? તો કે હું તપ કરું છું, મારે લાંબુ આયુષ્ય જોઈએ છે। ત્યારે ઋષિઓએ કીધું કે ભાઈ એ લાંબુ આયુષ્ય આપવાની કોઈની તાકાત નથી, સૃષ્ટિમાં જે નિર્માણ થયું છે એ નિયમ મુજબ ચાલશે, પણ તું એક કામ કર, આ જગતમાં બધા લોકોને સુસંસ્કૃત બનાવ, ભગવાનનું તું કામ કર, અને જો ભગવાનનું કામ કરીશ તો ભગવાનને એમ લાગશે કે મારું કામ કરે છે અને આનું આયુષ્ય ખૂટી ગયું છે, તો ભગવાન તને આયુષ્ય આપશે, બાકી તું તપ કરવાથી ભગવાન પ્રસન્ન જરૂર થશે પણ આયુષ્ય તારું વધારી શકશે નહીં। ત્યારે માર્કંડેય છે આ સપ્ત ઋષિ પાસેથી જ્ઞાન મેળવી અને સમાજમાં આવે છે અને લોકો વચ્ચે ખૂબ સારું કામ કરે છે, એના માતા પિતા પણ રાજી છે આ માર્કંડેયના, માર્કંડેય ખૂબ સારું લોકોને સુસંસ્કૃત બનાવવાનું કામ કરે છે, મૃત્યુનો ભય પણ કાઢે છે અને મૃત્યુની વાત પણ કરે છે અને કહે છે કે મરવું એટલે શું? તો કે ભગવાન પાસે જવાનું છે, આપણે બીજું જીવન જીવવાનું છે, બીજું નવો જન્મ મળવાનો છે, બધી વાતો સમજાય છે, મૃત્યુથી ડરતા પણ નથી અને મૃત્યુને દૂર પણ કરતા નથી એવી વાતો સમજાવે છે અને આવું આ રીતે ખૂબ સારું કામ કરે છે। ધીમે 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 માર્કંડેયનું મૃત્યુનો કાળ નજીક આવે છે, પણ જેમ મૃત્યુનો કાળ નજીક આવતો જાય છે એમ શિવજી પણ તેની નજીક આવે છે અને મૃત્યુની કાળની હિંમત નથી આવતી કે માર્કંડેયને મારી શકે, અને ભગવાન શિવ છે જે જગ્યા અને ત્યાં પ્રસન્ન થાય છે એક જગ્યાએ અને માર્કંડેયને આશીર્વાદ આપે છે, અને જે જગ્યાએ ભગવાન શિવ છે માર્કંડેયને આશીર્વાદ આપવા લાંબુ આયુષ્ય આપવા આવે છે તે સ્થળ એટલે વૈદ્યનાથ, પરલ્યાન વૈદ્યનાથ। આ વૈદ્યનાથનું જ્યોતિર્લિંગ છે એ મરાઠાવાડની અંદર આવેલું છે, ઘણાનું એવું કહેવું છે કે બંગાળામાં પણ છે પણ વધારે પડતી સ્વીકૃતિ છે એ મરાઠાની અંદર છે એવું માની શકાય। આ સ્થળ વૈદ્યનાથ માર્કંડેયની તપોભૂમિથી પ્રગટ થાય છે, ધીમે 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 કાળ હાલતો જાય છે એમ આ સ્થળ પણ ધીમે ધીમે નિસ્તેજ થાય છે। ફરી પાછી આ સ્થળ ઉપર એક ઘટના બને છે, રાજા રાવણ એ સમયે થયેલો,
રાજા રાવણ છે એ લંકાનો એવો રાજા હતો, સમૃદ્ધ રાજા હતો, કે એની લંકા સોનાની હતી, દેવો તેની ત્યાં પાણી ભરતા, આવો સમૃદ્ધ રાજા રાવણ. રાવણની હાક હતી ચારે લોકની અંદર. ત્યારે રાવણની માતાએ કૈકેયી એક વખત રાવણને કીધું કે દીકરા તારો આ ધન વૈભવ બધું ક્ષણભંગુર છે, તું ટકી નહીં શકે, કારણ કે તારી સાથે ઈશ્વર નથી, તું ભગવાનને અહીંયા લઈ આવ તો લંકાને કોઈ હરાવી ન શકે. રાવણને વાત લાગી સાચી, માની કે માં તારી વાત સાચી છે, ભગવાન વગર તો આ બધું નકામું છે, જો હું આટલું સોનાની લંકા બનાવી શકતો તો ભગવાનને શું કરવા ના લાવી શકું. એટલો તપસ્વી રાવણ હતો, એટલો શક્તિશાળી રાવણ હતો. એટલે રાવણ છે એ પોતે શંકર ભગવાનને લાવવાનું નક્કી કરે છે, કૈલાશ પર્વત પર જાય છે અને ખૂબ તપ કરે છે. કહેવાય છે કે પોતાના મસ્તકો એક પછી એક ભગવાનને ચડાવે છે અને ભગવાન શિવજી છે એ પ્રસન્ન થાય છે. ભગવાન શિવજી પ્રસન્ન થાય છે, કહે છે બોલ શું જોઈ તારે, તો ભગવાન તમારું આત્મલિંગ મને આપો, મારે લંકા લઈ જવું. એટલે તપના ફળને કારણે ભગવાને આપવું જ પડે, જે કાંઈ તમે કામ કર્યું એ ભગવાન આપે. તો રાવણે તપ કર્યું તો એને આત્મલિંગ આપવું પડ્યું ભગવાન શંકરે, અને રાવણને આપે છે ત્યારે ભગવાન શંકર એને કહે છે કે તું આ ચાલતો ચાલતો જજે અને રસ્તામાં ક્યાં લિંગને મૂકતો નહીં, જો જ્યાં તું મૂકીશ ત્યાં હું રોકાઈ જઈશ. રાવણ કે કાંઈ વાંધો નહીં પ્રભુ. રાવણ હરખાતો હરખાતો લિંગ લઈને ચાલે છે, રસ્તામાં નાવું ધોવું જે કાંઈ કરવું હોય તે લિંગને લઈને હાથમાં લઈને જ કરે છે. દેવોને ખૂબ ચિંતા થઈ, એટલે દેવોને એમ થયું કે જો રાવણ શિવજીને લંકામાં લઈ જશે તો એ તો આપણને પણ જીતી લેશે, આપણે એના ગુલામ બની જશું. એટલા માટે વિચાર્યું કે શિવજીનું લિંગ છે એ લંકામાં ન જવું જોઈએ. એટલે બધા જ છે ગણપતિ પાસે જાય છે. ગણપતિ ખૂબ બુદ્ધિશાળી, ગણપતિને વાત કરે છે કે આ રાવણને રોકો. એટલે ગણપતિ કહે છે કે હું જરૂર રોકીશ. ગણપતિ છે એ વેશ બદલી પોતાની મીઠી મીઠી ભાષાઓ બોલતો બોલતો રાવણ પાસે જાય છે અને કહે છે કે અરે રાજા રાવણ, તમે તો રાવજ રાજા છો કે નહીં? તો કે હા. તો આ પથ્થર હાથમાં શું કરવા લીધો? તો કે ભાઈ પથ્થર નથી, એલા મૂર્ખા, આ ભગવાન શિવજી છે. શું ભગવાન, કે પાણામાં ભગવાન હોય? રાવણને કહે, રાવણ કે હોય કે ના ના, હું માનતો જ નથી. ચાલો એક હું માની લઉં કે ભગવાન હોય, પણ તમારા જેવો રાજા કે આમ ચાલતા ચાલતા જઈને પથ્થરો ઉપાડે, બે માણસ સાથે ન રખાય. રાવણને એમ થયું કે ઓહ હા, હું મોટો રાજા તો છું, કે મારી એવું ક્યાં ભગવાને કીધું કે મારે જ ઉપાડવું? કોઈ પણ ઉપાડી શકે. એલા પણ હું બે માણસો નથી લેવો, તપ કરવા એકલો આવ્યો તો મારા નોકર ચાકર બધા લંકામાં છે. તો ગણપતિ એને વાતો કરતા કરતા ચાલ્યા જાય છે. રાવણને છે શૌચ ક્રિયા કરવા જવાનું થયું, એટલે લિંગને લઈને શૌચ ક્રિયા કરવા જાય છે ત્યારે ગણપતિ બાપાને કહે છે, એટલે તમે કે શૌચ ક્રિયા કરવા જાઓ છો તોય હાથમાં લિંગ રાખશો? રાવણ કે હું આટલા દિવસથી આવી લઉં છું, ભેગું જ રાખું છું, એમાં શું ભગવાન તો બધે છે. તો કે વાત તમારી બધી સાચી કે, પણ ત્યારે તમે એકલા હતા એટલે તમે નીચે ન મૂકી શકો, હાથમાં રાખવું પડે. હવે તો હું ભેગો છું, લાવો ને હું લિંગ પકડી રાખું, એમાં શું? એટલા પણ તું ક્યાંક નીચે મૂકી દેતો રાવણ કે, અરે હોતું હશે કે હું નહીં મૂકું, બસ પણ મૂકી દઈશ. તો અરે કે હું જો થાકી જાઉં ને તો મૂકી દઉં, પણ તો કે થાકી જાય તો મને કેમ ખબર પડશે? તો કે હું થાકવાનો થાવ અને જો મૂકવાનો હોય છે એ પહેલાં હું તમને ત્રણ વખત રાડ પાડી અને બોલાવીશ, તમે જો ત્રણ વખત હાક મારું નહીં આવો તો નીચે મૂકું, પછી કંઈ લપ કરતા નહીં. રાવણ કે કબૂલ. રાવણ તો છે એ શૌચ ક્રિયા કરવા જાય છે અને હાથમાં ગણપતિ બાપા શિવલિંગ લઈને બેસે છે. રાવણ છે ગમે એવો ભક્તિવાળો હતો પણ એ સ્ત્રીઓ પાછળ લટ્ટુ હતો. એક નદીના કિનારે સુંદર સ્ત્રીને જોવે છે, રાવણ તેની પાછળ પાછળ જાય છે. ગણપતિની આ ચાલાકી હતી અને ગણપતિએ આ ચાલાકીથી ત્યારે રાવણને હાક મારી, રાજા રાવણ રાજા રાવણ રાજા રાવણ ત્રણ વખત હાક મારી, પણ રાવણ છે સ્ત્રી પાછળ લટ્ટુ થઈ ગયો અને ત્યાં હાક એને સાંભળતો સાંભળે છે પણ આવતો નથી. અને ગણપતિ બાપાએ લિંગ છે મૂકી દીધું, જે જગ્યાએ લિંગ ગણપતિ બાપાએ મૂક્યું તે સ્થળ એટલે પરલ્યાન વૈદ્યનાથ. આ વૈદ્યનાથ રાવણ દોડતો દોડતો આવે છે અને એટલે તે લિંકા નીચે મૂકી દીધું. તો મેં તો તમને કીધું હતું હાક મારીશ, મેં તમને હાક પણ મારી, તમે મારી સામે પણ જોયું, પણ તમે સ્ત્રી પાછળ લટ્ટુ હતા એટલે આવ્યા નહીં, એટલે મેં મૂકી દીધું. આ રીતે આ ગણપતિના હાથે ફરી પાછું વૈદ્યનાથ જ્યોતિર્લિંગની ત્યાં સ્થાપના થાય છે. આવા વૈદ્યનાથ ભગવાનને આપણે નમસ્કાર કરી આજની વાત